હવે આગળ વાત કરીએ તો દીવની. દીવ જિલ્લા ભાજપ દ્વારા સાઉદવાડી ગામ પંચાયત મુકામે બજેટને લઈને જાગૃતતા કાર્યક્રમ યોજાયો. દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ ભાજપા પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજાના નેતૃત્વમાં બજેટ 2023-24 ને અનુલક્ષીને જનજન સુધી માહિતી પહોંચાડવા માટે સાઉદવાડી ગ્રામ પંચાયતના સભાખંડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માછીમારો મહિલાઓ યુવાઓ માટે જાગૃતતા કાર્યક્રમ યોજી તેઓના માધ્યમથી બજેટ અંગેની સંપૂર્ણ માહિતી જનજન સુધી પહોંચાડવા માટે સાઉદવાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની પ્રજા, માછીમાર ભાઈઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો અને બુદ્ધિજીવી વર્ગ વગેરેને બજેટ 2023-24 વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે તારીખ 2-12 ફેબ્રુઆરી સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જનજન સુધી ભારત સરકારના વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ પ્રસંગે દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન સોલંકી, કાઉન્સિલર ક્રિડન શાહ, દીવ જિલ્લા પંચાયત અને પંચાયત સદસ્યો, દીવ જિલ્લા ભાજપના મહામંત્રી મોહનભાઈ બામણિયા, ભવ્યેશ ચૌહાણ, કારોબારી સમિતિના સભ્ય કિશોર કાપડિયા, વાડી વિસ્તાર કોરી સમાજના પટેલ આગેવાનો, ગોગળા સેલ્ફ હેલ્પ ગ્રુપના પ્રમુખ હેમાક્ષી રાજપૂત સહિત દીવ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, JDSTV, દીવ. નમસ્કાર, હું હેમાક્ષી રાજપૂત. આજે સાઉદવાડી પંચાયતમાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું બજેટ વિશે. જે બજેટમાં બહેનોને ખાસ માટે આમંત્રિત કરવામાં આવેલા હતા અને પંચાયતના સભ્યો પણ હાજર હતા. મોટી સંખ્યામાં બહેનો પણ હતા અને સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો વધુ હતા અને આંગણવાડીના બહેનો હતા, પંચાયતના સદસ્યો પણ હતા. એમાં જે બહેનોને લાગતા અને મહિલાઓ માટે જે બજેટમાં સામેલ કરવામાં આવેલું છે કે 2 લાખની બજેટ પર 7.5% વ્યાજ જે 2025 સુધી રહેશે આ સ્કીમ, એનો લાભ વધુમાં વધુ બહેનો સુધી પહોંચે. અને જે SHGના બહેનો છે એ આખા ઇન્ડિયામાં ગણે તો 81 લાખ SHGના બહેનો છે, જે માત્ર રૂરલ એરિયામાં જ છે અને અર્બન એરિયાના તો અલગ જ છે. એ બહેનોને ખાસ ને ખાસ જે લોકો ગૃહઉદ્યોગ કરે છે એ લોકોને ગૃહઉદ્યોગમાં વધુ ને વધુ માર્કેટિંગ મળે અને વધુમાં વધુ ટ્રેનિંગ મળે એ બાબતે આજે બજેટમાં સારામાં સારી એવી તાલીમ આપવામાં આવશે અને બહેનોને માર્કેટ સુધી પહોંચાડવામાં આવશે. એટલે બહેનોને આગળ વધે આ જ હેતુ આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો છે અને અમે લોકોએ આ બધો પ્રોગ્રામ કરી અને બહેનોને જાગૃત કરી અને બહેનોના નાના નાના પ્રશ્નો છે જે અમે ઉકેલવાની કોશિશ પણ કરેલી છે અને બહેનોને આ બજેટનો સારામાં સારો લાભ મળે બસ એવા ઉદ્દેશ છે.